नार ये नहावज हवजड़ा है जल पिए हार रे न्याना नमना नमना संत सुरा अने तीर्थंकरोनी तपोभूमि श्री नेमिना दादा ने पगले पावन थयेली गिरनारजी तीर्थनी धन्य धरा पर श्री वागड़ विशा ओसवाल मूर्ति पूजक जैन संघ दैसरना भाग्यशाली भाविकोनू हार्दिक स्वागत छे। वागड़ देशोद्धारक आध्यात्म योगी आचार्य देव श्रीमद विजय कलापूर्ण सुरेश्वरजी महाराज ना दिव्य आशीष साथे आरंभ थयेला गरवा गिरनारजी अने पंच तीर्थोनी तन मन ने अपूर्व आनंद प्रदान करनार आ दर्शन यात्राना वन मेन दाता एवा मनफरा निवासी मातुश्री मंजुलाबेन मोतीलाल खेतसी गड्डा परिवारनी आकाश जेवड़ी उदारता ने वधावीए एमना विषे जाणीए एमनी जीवन झरमर ने माणीए अने भूरी भूरी अनुमोदना करिए। हे मनोहर मातृभूमि मनफरा ए ज्या खोरड़े खोरड़े छलकता धर्म संस्कार हे ए धर्म कर्म ने परिश्रम ने आराधतो हे वो गुणियल छे गड्डा परिवार। वीर प्रभुना सिद्धांतों ने वरेला पूर्वज मातुश्री शांताबेन अने प्रामाणिक पुरुष खेतसी बापाना विरल वारसदार एटले मनफरा निवासी धर्मानुरागी दाता दंपत्ति मातुश्री मंजुलाबेन मोतीलाल खेतसी गड्डा। एसएससी सुधीनું ભણતર ધરાવતા શ્રી મોતીલાલભાઈ અંદાજે 25 વર્ષથી દૈસરમાં વસવાટ અને એસબી રોડ પર સિલ્વર ટિમ્બર માર્ટ નામે પ્લાયવુડનો વ્યવસાય કરે છે। અગાઉ તેઓ મુંબઈ પ્રાર્થના સમાજ ખાતે પિતાશ્રીની કટલરી સ્ટેશનરીની દુકાન સાગર સ્ટોર્સનું સફળ સંચાલન કરતા હતા। નિયમિતપણે પ્રભુ પૂજા નવકારશી અને ચોવિયારના નિયમ પાડતા શ્રી મોતીલાલભાઈએ 3 વખત છરી પાલિત સંઘમાં પગે તકલીફ હોવા છતાં પણ પગપાળા યાત્રા કરેલ છે। શ્રી શંખેશ્વર શત્રુંજય સમ્યક શિખર આદિ તીર્થયાત્રાઓ કરનાર મોતીલાલભાઈએ 2 ઉપધાન તપ 1 વર્ષી તપ તેમજ અનેક નાની મોટી તપસ્યાઓ કરેલ છે। ઉપરાંત સિદ્ધ ચક્ર પૂજનનું અનુષ્ઠાન પણ કરાવેલ છે। જાણીતા સમાજસેવક શ્રી રતનસિંહ નપુભાઈ શાહ ગામ ત્રંબોના સગાબેન એવા મંજુલાબેને 7 ધોરણ સુધી અભ્યાસ કર્યો છે। તેમણે પણ 3 વખત છરી પાલિત સંઘ યાત્રા 3 ઉપધાન 1 વર્ષી તપ સાથે નાની મોટી ઘણી તપસ્યાઓ કરેલ છે। યુવાન વયે સંતાનોના ઉછેર ઘડતર સાથે કટલરીની દુકાને કામ કરતા માણસોને પણ હાથે રસોઈ કરી અને પોતિકા જળની જેમ જમાડનારા મંજુલાબેને સંસારિક જવાબદારીઓનું જતન કરી અને એક આદર્શ ગૃહિણીનું ઉદાહરણ આપ્યું છે। શ્રી મોતીલાલભાઈના પરિવારમાંથી એમના 4 બહેનો સાધ્વીજી સુવર્ણરેખાશ્રીજી સૌમ્ય જ્યોતિશ્રીજી સૌમ્ય કીર્તિશ્રીજી સમ્યક દર્શનાશ્રીજી તેમજ 2 સુપુત્રીઓ સાધ્વીજી સ્મિત દર્શનાશ્રીજી અને સ્મિત વદનાશ્રીજી એમ 6 આત્માઓએ શ્રી કલાપૂર્ણ સુરેશ્વર સમુદાયમાં દીક્ષા લઈને શાસનને ચરણે સમર્પણ ધર્યું છે। એ રીતે વડવાઓના ધર્મ વારસાને એમણે જળહળતો રાખ્યો છે। મોતીલાલભાઈના મોટા પુત્ર એટલે ધીર ગંભીર વ્યવહારિક અને વ્યવસાયિક કુનેહ ધરાવતા આજ્ઞાંકિત યુવાન શ્રી શ્રેયાંશભાઈ ગડ્ડા, જેમણે FY BCOM સુધીનો અભ્યાસ કર્યા બાદ પિતાશ્રીને વ્યવસાયમાં મદદરૂપ થઈ આગળ જતા પ્લાય એન્ડ ટિમ્બરના વ્યવસાયમાં જળહળતી સફળતા સાથે પ્રગતિના શિખરો સર કર્યા છે। પિતાશ્રીની જવાબદારી હળવી કરી મીઠો વિસામો આપ્યો છે। શ્રેયાંશભાઈને ક્રિશ નામે
એક તેજસ્વી પુત્ર છે. શ્રેયાંશભાઈ રોજ પ્રભુ દર્શન સેવા પૂજા નિયમિતપણે કરે છે. તેમણે 8 ઉપવાસની તપસ્યા પણ કરેલ છે. વડીલો સ્વજનોનો આદર કરવો, ધાર્મિક સામાજિક સારી પ્રવૃત્તિઓની પ્રશંસા અને સરાહના કરવાના વિશિષ્ટ ગુણો સાથે ઉદારતા અને દિલેરી શ્રેયાંશભાઈના ભીતરમાં ભારોભાર ભર્યા છે, જેના પ્રતાપે જ આજની આ યાદગાર ક્ષણો આપણને ભેટ મળી છે. આ યાત્રા પ્રવાસનું આયોજન સાકાર થયું છે. માતા પિતાના મનમાં બંને પક્ષના પરિવારજનોને એક તીર્થયાત્રા કરાવવાની ઉમદા ધર્મભાવના હતી, જેનાથી શ્રેયાંશભાઈ વાકેફ હતા. ગત વર્ષે નવેમ્બર માસમાં 400થી વધુ ભાવિકો સાથે આપણો સંઘ શ્રી સમેત શિખરજી યાત્રા પ્રવાસે ગયો હતો, જેમાં શ્રેયાંશભાઈ પણ ભળ્યા હતા. એ યાત્રા પ્રવાસના આયોજનમાં રહેલા શિસ્ત સગવડ સુવિધાઓ અને કાર્યકરોની જહેમતથી પ્રભાવિત થયેલા શ્રેયાંશભાઈએ માતા પિતાના કુટુંબ યાત્રા કરાવવાના સ્વપ્નમાં સગાવહાલા સાથે દૈસરના જ્ઞાતિજનોને પણ જોડવાનો શુભ સંકલ્પ અને ઈરાદો જાહેર કર્યો, જેની એ મહાતીર્થ ભૂમિ પર જય બોલાય. આમ ઉપકારી માવિત્રોની મહેચ્છાને શ્રેયાંશભાઈએ શ્રવણ બનીને સંતોષી છે. આપણે સૌ આજે આ ધન્ય ઘડીના સાક્ષી બન્યા છીએ. ધન્ય ધન્ય છે શ્રેયાંશભાઈની સંઘ શાસન સમાજ અને માવિત્ર ભક્તિને. આવું અનમોલ સુકૃત આચરીને શ્રેયાંશભાઈએ સાચા અર્થમાં જનની મંજુલાબેનની કુખને અજવાળી છે, પિતાશ્રી મોતીલાલભાઈને શાતા પહોંચાડી. મોતીલાલભાઈના નાના પુત્ર એટલે એસવાય બીકોમના અભ્યાસ પછી ઇન્ટિરિયર ડિઝાઇનરનો કોર્સ કરનાર કુશળ કાબેલ યુવાન શ્રી વિમલભાઈ જેઓ પોતાના વ્યવસાયિક ક્ષેત્રમાં સફળતા સાથે કાર્યરત છે. નંદાસરના શ્રીમાન રાયસી નાનજી વિસરિયાની સંસ્કારી સુપુત્રી નીતા સાથેના દાંપત્ય જીવનમાં તેમને વિધિ અને સનયનું સંતાન સુખ પ્રાપ્ત થયું છે. શ્રેયાંશ અને વિમલ બંને ભાઈઓને વતન વાગડ પ્રત્યે અનેરો લગાવ છે. દર વર્ષે ડિસેમ્બર મહિને યોજાતા શાંતિનિકેતન મનફરા મહોત્સવમાં તેઓ અચૂકપણે જાય છે અને માતૃભૂમિની માટીનું તિલક લલાટે લગાવી આવે છે. મોતીલાલભાઈની સુપુત્રી વંદના અશોક કોરસી દેડિયા પોતાના ગૃહસ્થી જીવનમાં સુખી છે, જ્યારે સુપુત્રી ત્રિશલા અને જમાઈ કનક મહાવીર શરણ પામ્યા છે. પોતાનાથી થઈ શકે એવા સારા કાર્યો કરવાના, પણ કોઈના વાદ નહીં કરવાના એવો સામાજિક સંદેશો આપતા આ પરિવારે નવનિર્મિત મનફરા પાંજરાપોળમાં પણ યથાશક્તિ ધનદાન અર્પણ કરી અને જીવદયાની જ્યોત જગાવી છે. 2001ના ભૂકંપ વખતે સ્થાનિકે મનફરા મુકામે રહેલા મંજુલાબેન અને મોતીલાલભાઈ ધર્મના પ્રતાપે હેમખેમ ઉઘરી ગયા હતા, જે આજે સાજા નરવા રહીને પરિવારને શિર છત્ર ધરી રહ્યા છે. પુણ્યશાળી ધર્માનુરાગી આદર્શ ઉદાર અને વિનમ્ર પંચગુણી એવા એકલવીર દાતા સમગ્ર ગડ્ડા પરિવારની તીર્થયાત્રામાં જોડાયેલા ભાવિકો વતીથી શ્રી દૈસર વાગડ વિશા ઓસવાળ મૂર્તિ પૂજક જૈન સંઘ અનુમોદના કરે છે.